નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર ધોરણ છે છ વિષય છે ગણિત વાર્ષિક પરીક્ષા છે બે હજાર બાવીસ તારીખ છે મિત્રો પચીસ ચાર બે હજાર બાવીસ અને વાર છે સોમવાર કુલ ગુણ છે એસી અને મિત્રો સમય છે આઠથી અગિયાર કે ત્રણ કલાકનું પેપર છે સંપૂર્ણ પેપરને સોલ્યુશન વિશે માહિતી મેળવવાના છે મિત્રો આ વિડીયોની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપી ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને આવા વિડીયો મેળવવા માટે આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઇનમાં પણ ક્લિક કરી દેજો જેને કારણે જ્યારે પણ ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય એની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે અને તમારી આજુબાજુના ધોરણ છના વિદ્યાર્થીઓના લિંક શેર કરી દેજો એટલે એ પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે અને ધોરણ છના બધા જ વાર્ષિક પરીક્ષાના પેપરના સોલ્યુશનના વિડીયોની લિંક નીચે તમને આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં એ પણ તમે ચેક કરી લેજો તો કોમેન્ટમાં પિન કરેલો મેસેજ છે જોવાના બાકી હોય તો જોઈ લેજો ચલો મા વાત કરીશું મિત્રો વિભાગ નંબર એ તો કે સૂચના મુજબ જવાબ આપો પ્રશ્ન ક્રમાંક થી અઠ્યાવીસ દરેકનો એક ગુણ છે અને અઠ્યાવીસમાં ગુણનો પ્રશ્ન છે તમને આઠ એમસીક્યુ આપશે પછી ખાલી જગ્યા આવશે બરાબર રીતના તમને પ્રશ્નની અંદર આવશે તો સૌથી પહેલા એમસીક્યુ જોઈએ આઠ એમસીક્યુ તમને આપ્યા છે તો કે પેલો સવાલ છે કઈ આકૃતિમાં સમિતિની માત્ર એક જ રેખા મળે છે સમિતિની માત્ર એક જ રેખા મળે છે એ સમિતિની એક જ રેખા મળે છે આમાં ચાલો પછી કઈ આકૃતિમાં સમિતિની બે રેખાઓ દર્શાવેલ છે સમિતિની બે રેખાઓ દર્શાવેલ છે તો આમાં તમે જોઈ શકો છો બરાબર બે રેખા દર્શાવેલી છે ત્યાર પછી આપણે આગળ લઈએ સમિતિની આડી રેખા હોય તેવા મૂળાક્ષરની જોડી કઈ છે સમિતિની આડી રેખા હોય તેવા મૂળાક્ષરની જોડ બરાબર તમારે લખવાનું છે આમાંથી જ પણ આવતું હોય તે પછી કયા મૂળાક્ષરનું પ્રતિબિંબ અરીસામાં જોતા બદલાઈ જાય છે બરાબર તો તમે જોઈ શકો છો પી છે અને જોવો તો બદલાઈ જાય પ્રતિબિંબ પાંચ નંબરનો સવાલ જો વર્તુની રચના કરી હોય તો કયામાં આપણે જરૂર પડે તો મિત્રો યાદ રાખજો ત્રીજા નામ જરૂર પડે પછી નીચેનામાંથી કઈ આકૃતિ પરિમિતિ સૌથી ઓછી છે પરિમિતિ સૌથી ઓછી વાત તમને કરી છે બરાબર આવૃત્તિ કઈ રીતે દર્શાવવામાં આવે છે તો જોઈ શકો છો એટલે એટલે જવાબ બી આવશે આઠ પૂર્ણાંક પાંચ દસાસ ને દસો રૂપિયા કરી લખી શકાય બરાબર આઠ પૂર્ણાંક અને પાંચ દશાશ એટલે ઝીરો પોઈન્ટ પાંચ આઠ પોઈન્ટ જીરો પાંચ જવાબ શું આવશે આઠ પોઈન્ટ ઝીરો પાંચ ઓપ્શન એ આવશે ક્લિયર તો આ રીતના આઠ એમ આપ્યા હતા આગળ લેશું પ્રશ્ન ક્રમાંક નવથી તેર ખાલી જગ્યા પૂરવાની છે નવ નંબરનો સવાલ તમને આપ્યો છે ફરહાનની પાંચ વર્ષ પછીની ઉંમર એક્સ વર્ષ હોય તો હાલની ઉંમર ખાલી જગ્યા વર્ષ થાય પાંચ વર્ષ પછી કેટલી છે એક્સ વર્ષ છે બરાબર તો હાલની ઉંમર તમે ગણશો તેનો જવાબ આવશે પછી આઠ કે પ્લસ વીસમાં સાઠમાં ચલ ચલ શું આવશે ભાઈ કે આવશે ને પછી ટુ ઝેડ માઇનસ ફાઈવમાં પાંચની ચલની કિંમત કેટલી થાય બરાબર પછી એક બોક્સમાં વીસ ચોકલેટ છે હવે પી બોક્સમાં ખાલી જગ્યા ચોકલેટ હોય વીસ પી થશે પછી બંધ આકૃતિની સીમા રેખા પર એકવાર ફરવા જે અંતર કપાય તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે બરાબર ખાલી જગ્યા તમારે પૂરવાની છે અને સંપૂર્ણ સોલ્યુશન તમને ડિસ્ક્રિપ્શનમાં તમને જે લિંક આપી મળી જશે તો હવે છે ચેક કરજો ટૂંકમાં જવાબ લખો પ્રશ્ન ક્રમાંક ચૌદથી ત્રેવીસ તમને આપ્યા છે ચૌદ નંબરનો સવાલ છે ચાલીસ સેન્ટીમીટર લંબાઈવાળા ચોરસ ટેબલ ફરતે લેસ લગાવવા માટે કેટલી લંબાઈની લેસ પટ્ટી જોઈએ પંદર નંબરનો છે પાંચ મીટર લંબાઈની બાજુવાળા એક ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ કેટલું થાય સોળ નંબરનું છે નવ સેમી આઠ એમ એમને દશાંત ઉપયોગ કરી સેમીમી સેન્ટીમીટરમાં લખવાનું છે સત્તર નંબરનો ચોત્રીસના છેદમાં છે દશા સ્વરૂપમાં લખેલા ઝીરો પોઈન્ટ ઝીરો ચોત્રીસ આવશે બરાબર અઢાર નંબરનો પાંચ અને પચીસ સેમી દશાશમાં લખવાનું છે અભિવ્યક્તિ ટુ મી ટુ એમ માઇનસ બાર શું દર્શાવે છે એકમાં એક સત્તા સુમેરતા કેટલા થાય એકવીસ છવ્વીસ કિલોગ્રામ પચાસ ગ્રામને દશાશનો ઉપયોગ કરી કિલોગ્રામ સ્વરૂપે લખો બાવીસ નંબરનો સવાલ છે પાંત્રીસ પોઈન્ટ બે મીટરને મીટરને સેન્ટીમીટરમાં દર્શાવો ત્રેવીસ નંબરનો એક ચોરસ કાપડની પરિમિતિ સાઈઠ સેમી છે તો એનું ક્ષેત્રફળ કેટલું થાય બરાબર ચાલો આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો પ્રશ્ન ક્રમ ચોવીસ અઠ્યાવીસ તમને આપ્યા છે ચોવીસ નંબરનો સવાલ છે ત્રણ એક્સ પ્લસ એકવીસ સમીકરણ છે પચીસ નંબરનો સવાલ છે સમાન ગુણોત્તર મેળવવા માટે આપેલ ગુણોત્તરને જે ગુણોત્તર ગુણવામાં આવે છે બરાબર વિધાન સાચું ખોટું તમારે કરવાનું છે ત્રીસ જેમ વીસ અને વીસ જેમ ત્રીસે સમગુત્તર છે ત્યાર પછી સમગુણોત્તરમાં રહેલ ચારેય સંખ્યાઓ સમ પ્રમાણમાં હોય છે પછી અઠ્યાવીસ નંબરનો હોય છે રસના ચાર ડબ્બાની કિંમત એકસો ચાલીસ રૂપિયા હોય તો છ ડબ્બાની કિંમત બસો દસ રૂપિયા થાય બરાબર ચાલો વિભાગ બેની ચર્ચા કરીશું સૂચના મુજબ જવાબ લખો પ્રશ્ન પ્રશ્નક્રમ ઓગણત્રીસથી ઓગણચાળીસ દરેકના બે ગુણ છે તો ઓગણત્રીસ નંબરનો સવાલ છે ઝીરો પોઈન્ટ અઠ્યોતેર ઝીરો પોઈન્ટ સત્યાસી સાત પોઈન્ટ નેવ્યાસી ને સાત પોઈન્ટ આઠ સૌથી નાનીને મોટી સંખ્યા શોધીને લખવાની છે પછી સરવાળો કરવાનો છે આઠ અને ત્રણ પોઈન્ટ બત્રીસનો ત્યાર પછી તમને ત્રીસ વિદ્યાર્થીઓના ગુણ આપેલા છે તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને કોષ્ટક તૈયાર કરવાનું છે બરાબર બત્રીસ નંબરનો સવાલ છે એકત્રીસની વિગત પરથી પ્રશ્ન જો દેવાના છે તો પહેલો સવાલ કેટલા વિદ્યાર્થીઓએ સાત કે સાતથી વધુ ગુણ મેળવ્યા હશે પછી બી ચારથી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યા હશે

ચલો પાત્રીસ નંબરના સવાલની વાત કરીએ પોષ્ટ પૂર્ણ કરી ઉકેલવાનું છે એમ માઇનસ સાત બરાબર ત્રણ અલગ અલગ કિંમત છે બરાબર ચાલો એક કરતા વધુ વખત ક્રિયાઓનો ઉપયોગ ન કરવામાં આવે તે રીતે સાત અને ચારનો ઉપયોગ કરી બે અભિવ્યક્તિ લખો દરેક અભિવ્યક્તિમાં પી હોવો જોઈએ સાત્રીસ નંબરનો સવાલ છે ગુણોત્તર સાત પોઈન્ટ પાંચ લીટર જેમ પંદર લીટર અને પાંચ કિલોગ્રામ બરાબર દસ કિલોગ્રામ પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો જો ગુણોત્તર પ્રમાણમાં હોય તો મધ્યમ પદ અને અંતિમ પદ પણ લખો ત્યાર પછી છ જેમ ચારને સમાન હોય તેવા બે ગુણોત્તર લખો ઓગણચાલીસમાં બોતેર ચોપડીનું વજન નવ કિલોગ્રામ હોય તો તેવી ચાલીસ ચોપડીનું વજન કેટલું થાય વિભાગ વિભાગીની ચર્ચા કરીશું સૂચના મુજબ જવાબ લખો પ્રશ્ન ક્રમાંક ચાલીસથી પિસ્તાલીસ તારીખના ત્રણ ગુણ છે તો ચાલીસ નંબર રવિએ દસ કિલોગ્રામ આઠસો પચાસ ગ્રામ બટાકામાંથી બે કિલોગ્રામ ત્રણસો ગ્રામ બટાકા મનુને આપ્યા હવે રવિ પાસે રહેલા બટાટાનું વજન શોધો અથવા બીજો પ્રશ્ન છે ત્રેવીસ મીટર સેમી કાપડ છે એમાં મીટર ડ્રેસ છેવડાવવાનો છે તો હવે તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું હોય પછી પાંચ ગ્રામમાં તમને પ્રાણીની સંખ્યા આપી છે ગામ એમાં બી એકસો દસ સી પંચ્યાસી ડી ચાલીસ ઈ સાઈઠ તો આપણે પ્રાણી દર્શાવે તે રીતે ચિત્ર આને તૈયાર કરવાનો છે બેતાલીસ નંબરનો સવાલ છે ભોયતળિયાની લંબાઈ પાંચ મીટર પહોળાઈ ચાર મીટર ત્રણ બાજુવાળી શેત્રંજી પાછળ શેત્રાંજી સિવાયના ભાગનું ક્ષેત્ર શોધવાનું છે તેતાલીસ નંબરનો સવાલ છે સમીકરણ ઉકેલવાનું છે ભાઈ દસ બરાબર એક પીના છેદમાં ટુ પ્લસ પંચાવન બરાબર સાઠ આ રીતના તમને પ્રશ્ન આપેલા છે ઉકેલ દસ મળશે બરાબર ચાલો ચુમ્માલીસ નંબરનો સરિતાની હાલની ઉંમર વાય વર્ષ છે પાંચ વર્ષ પછીની ઉંમર કેટલી થશે ને બે વર્ષ પહેલાંની તેની ઉંમર કેટલી થશે બે વર્ષ પહેલાં તો ટુ માઇનસ વાય પાંચ વર્ષ પછી પાંચ પ્લસ વાય બરાબર સરિતાના દાદા તેનાથી છ ગણી ઉંમરના છે તેની ઉંમર કેટલી થશે બરાબર ચાલો પિસ્તાલીસ સાત પોઈન્ટ આઠ સેમી લંબાઈનો એ બી રેખાખંડ ત્રણ પોઈન્ટ બે સેમી લંબાઈના સીડી રેખાખંડ આપેલ છે તો આપણે એક્સ વાય દોરવાનો છે બરાબર વિભાગ સીની વાત કરી હતી સંપૂર્ણ સોલ્યુશન ડિસ્ક્રિપ્શન લિંક આપી દે તમને મળી જશે વિભાગ ડી એપો છે તમને ચાર પ્રશ્ન એ છે ત્રણ ગુણ ત્રણ પ્રશ્ન એ પછી દરેકના ચાર ગુણ છે તો કે એક દુકાનદારે છ દિવસ સળંગ કહો વડાપાવની માહિતી આપી છે બરાબર જોઈ શકો છો કેટલા એને વેચાય તો આપણે આ લંબાલેખ દોરવાનો છે અથવા તો એકસો વીસ વિદ્યાર્થી ફ્રી તાસમાં કઈ પ્રવૃત્તિ કરે છે બરાબર એ પણ તમને આપી જોઈ શકો છો ત્યાર પછી સુડતાલીસ નંબરનો પ્રશ્ન છે સાત પોઈન્ટ ત્રણ સેમ લંબાઈનો એ દોરો અને અક્ષો ને છ પોઈન્ટ બે સેન્ટીમીટર વ્યાસવાળો વળતર દોરો તો આ રીતના તમને પ્રશ્ન આપ્યા છે તો હા તો મિત્રો ધોરણ થના વિદ્યાર્થીનું ગણિત વાર્ષિક પરીક્ષાના મોડલ પ્રશ્ન પેપર આ બી પ્રશ્નપેપર વાત વિડીયો ગમે લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીશના વિડીયોના સોલ્યુશનમાં ત્યાં સુધી અને ગુડ બાય થેન્ક યુ